લઈ બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે, બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું, ઇન્કલુડિંગ યોર વાઇફ સાહેબ, કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કેમ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. એક આપણે ધર્મોએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, સંત પુરુષોએ, મહાપુરુષોએ કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે, કે સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો આ પુરુષ કોણ છે? એ સહનશક્તિ છે. સ્ત્રીઓ કેટલી શક્તિઓ જો નહીં, એક નાનકડો દાખલો આપું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસના મોઢામાં દાંત 32 હોય, તે 32, 16 ઉપર 16 નીચે. હમણાં એક ડેન્ટિસ્ટ ને ત્યાં એક ભાઈ ગયા કે ડોક્ટર, બે દાંત પડી ગયા. ડોક્ટર કે કેવી રીતે પડ્યા? કે ના પૂછો. તો કે ના કેવું પડે? અરે વાઈફે સુખડી બનાવી દીધી. પાછી કે સુખડી બનાવી, પાછી કે મવડી કરતા હારી બનાવવું. બોલો, મેં કહું બનાય તારે. સુખડી બનાવી હજળ બમ, ટાઇલ્સનો ટુકડો આપ્યો ને એવો ટુકડો મને ખાવા આલ્યો. મને કે લે ખા. ના પડાય, મોઢા મૂકીને પહેલો જ આમ કરીને તકડાડો અવાજ આવ્યો. મેં કહું બસ તૂટી જવું. તો સુખડી એવી ને એવી બે દાંત પડી ગયા. ડોક્ટર કે ગધેડા તો ના ખાવી જોઈએ ને? કહે કે ના ખાધ્યો તો 32 તૂટલ. તો બે થી પત્યું એને ના પડાય, 32 પાડી દે મારીને. પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસ મોઢામાં દાંત 32 હોય, 16 ઉપર 16 નીચે. સાહેબ, દાંતની જાતિ કઈ? દાંત સ્ત્રીલિંગ કે પુલિંગ? દાંત નર જાતિ કે નારી જાતિ? આખો બોખો બોલ્યો, બોખો. દાંતની જાતિ કઈ? હે, દાંત નર જાતિ કહેવાય. સાહેબ, દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો, હા એ વધારે હોય તો એ બહુવચન. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો, અને 16 દાંતની વચ્ચે 5 ઇંચની નાજુક ચામડી હાડકા વગરની જીભ રહે છે, એ જીભની જાતિ કઈ? નારી જાતિ. 16 દાંતની વચ્ચે સાહેબ વઠ્ઠી રહે છે ને એકલી. અને કેવા વઠ્ઠી રહે છે? એકવાર દાંત અને જીભને ઝઘડો થયો. દાંત જીભને કહે, મેં તારી ઉપર 16 છે, તારી નીચે 16 છે, તો અમારી વચ્ચે એકલી રહે છે. અમારી વચ્ચે એકલા રહેવો, ચૂપચાપ પડે, એનો કોઈ મગજમાં નહીં જોઈએ. બગીચે દળ ઉપર નીચેથી વચ્ચે લાઈન દબાઈ દઈશું અને લોહી કાઢી નાખીશું, લોહી લોવા કરી નાખીશું. જીભ કહે, હે હે, લિસન કેરફુલ, યુ કહે તમારી ઉપર 16 હોય, મારી નીચે 16, આ ડોન્ટ કેર, આ ડોન્ટ ગીવ અ ડેમ, એન્ડ ડોન્ટ ટ્રાય ટુ ટેલ મી ઓલ વોટ યુ મીન. તમારી ઉપર 16 હોય, મારી નીચે 16, બિન મારે રહેવાનું, સ્ટુપિડ, બિને તમારે રહેવાનું. બગીચે દળ હું બજારમાં જઈને એક આપીશ ને, એક આલીશ ને, બે પડી જશો, ચાર હલી જશો. હું કઈ નહીં બોલું, તમે, હું તો લોચો થઈને હંતાઈ જઈશ, હા તમે પડી જશો. એટલે સાહેબ આટલી તાકાત છે, શક્તિ છે. લાસ્ટ યર ભાદરવા મહિનામાં અમે લોકો, મારી દીકરી આયોવા રહે છે, બહુ નાનું ગામ છે, ત્યાં અમે હતા. અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે એટલે મારી વાઈફ મને કે આ વખતે બાનું શ્રાદ્ધ અહીં આવશે. મેં કહું આપણે અહીં કરીશું. મેં કહું હું તને બધું બનાવી તો આપીશ, પણ પછી કાગવાસ નાખવા તો ક્યાં જઈશ? અહીંયા તો આપણા મોટલનું આવું છાપરું છે, ત્યાં તો ચડું તો. મેં કહું 2 વર્ષ પછી મારું શ્રાદ્ધ આવે. મેં કહું હું તને ક્યાં એવું કહું છું તું છાપરે ચડ, બહાર નાખી દેજે ને, જેને ખાવું એ ખાય. એટલે વખતે બાને બહુ યાદ કરી, મેં મારા મધર મને બહુ યાદ આવી ગયા. એટલે મેં કીધું, મૂકું રાખું, આજે મને બા બહુ યાદ આવી. મેં કહ્યું શું કરું બોલ. મૂકું આજે મારી બા જેવી રોટલી બનાવી ને. મને કે બનાવું તમારા બાપા જેવો લોટ બાંધો પહેલા. મૂકું નહીં ખાવી જા. પીતા બ્રેડ મંગાવીને તઈ દાડા સલાડ ભરી ભરીને ખાધું. બોલો મેં. પણ આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે અને આપણા ફર્સ્ટ ફેમિલી કોઈ ગુજરી ગયું હોય એની તિથિ આવે એટલે કાગવાસ તૈયાર કરીને આપણે બહાર નાખીએ અને કાગડા ખાય અને આપણને આનંદ આનંદ થાય કે પૂર્વજોએ ખાધું. વર્ષોથી આપણા બાપદાદાઓ કરતા આવ્યા છે અને આપણને કરાવતા આવ્યા છે અને આપણે કરીએ છીએ, પણ હજી મને સાલું એનું કારણ જ નહીં ખબર પડતી કે શા માટે કરવાનું. કાગડા ખાઈને આપણા બાપદાદાએ ખાધું તો સલાહ, આપણા પૂર્વજો કાગડા હતા?
સલા ઇન્ડિયામાં કેટલા બ્યુટીફુલ વર્ડ્સ છે, અડધો અડધ વર્લ્ડમાં અડધો અડધ બ્યુટીફુલ વર્ડ્સ તો અડધો અડધ ઇન્ડિયામાં છે, તો આપણા પૂર્વજો કાળા કેમ બન્યા? ઓકે ચલો ભલે બન્યા. તો બીજા લિમિટેશન્સ છે કે માણસ મરી જાય ના બે વર્ષ પછી એને શ્રાદ્ધમાં ભેળવાય તો આ બે વર્ષ એ કાગડો બને નહીં આપણે રાહ જોવાની. ત્રીજા લિમિટેશન્સ, સ્ત્રીથી વાસના ના ખાય, ઘરના પુરુષો જ વાસના ખવાની. એક ભાઈ ગુજરી ગયા, છોકરો 10 વર્ષનો, 2 વર્ષ પછી બાપાનું પહેલું શ્રાદ્ધ થયું, છોકરો 12 વર્ષનો થયો. માએ કીધું બેટા તારા બાપાનું પહેલું શ્રાદ્ધ છે, મારાથી વાસ નખાય નહીં, તને આવડે નહીં, પણ હું તારી જોડે આવીશ, આપણે ધાબા ઉપર ટેરેસ ઉપર જઈશું, હું જે વિધિ કરું એ હું તને જે કહું એ બધું તું કરજે. તો માએ વાડકામાં પેલો દૂધપાક ને ભાખરી ને પૂરી ને બધું લોચા પંચક બનાવી આલ્યું, તામાલ લોટામાં પાણી ભરીને માન દીકરો ઉપર ગયા, ધોમ ધકતા તાપમાં ભાદરો મહિનાની બપોરે 12:30 વાગે માં ને દીકરો ઉપર ગયા. માએ કીધું કે બેટા પેલા લોટાનું પાણી પેલા ખૂણામાં છાંટ, છોકરાએ પાણી છાંટ્યું, પછી કીધું કે યાર વાડકામાં જે છે એ બધું નાખ, નાખ્યું, હવે ફરી પાણી છાંટ્યું, હવે બેટા પ્રાર્થના કર ઉપર નીચે પગે લાગ્યો તા નાખ્યું તું પેલા ખૂણામાં, માન દીકરો ઉભા રહી ગયા જોવા માટે કે કાગવાસ ખાવા માટે કાગડો આવે છે. સાહેબ અડધો કલાકે એક કાગડો આવ્યો, અડધો કલાકે છેક સુધી ઉતર્યો જ્યાં બધો લોચો પડ્યો હતો ત્યાં છેક સુધી ઉતર્યો, પણ કસાય અડો નહીં, 6 ઇંચ ઉપરથી પાછો ટેક ઓફ લઈ લીધું, લેન્ડિંગ કર્યું જ નહીં. માન દીકરો વિચાર કરો, ઓ માય ગોડ, કેમ આ છેક સુધી આવ્યો ને ખાધું નહીં. વળી અડધો કલાકે સેમ કાગડો આવ્યો, સેમ કર્યું, 5 ઇંચ ઉપરથી પાછો ઊંચો ચડી ગયો. બે જણા વિજય કાકા શું થાય છે? વળી અડધો કલાક થવા આવ્યો એટલે ધૂમ ધકતો તાપ, છોકરાની ખોપડી ફરી, અને મમ્મી કે બા મમ્મી તું નીચે ફ્લેટમાં જતી રહે. એટલે કેમ? પપ્પા હજી તારાથી બીવો છે, તને જોવે છે ને ઉડી જાય, બોલ. બાકી બિચારા છે ગુધી ઉતરે છે, એની માં કા કહેતા બાપા માંથી બીવે એવો નતો, તારા બાપા ને આખી જિંદગી મારા હાથનું ભાયું જ નહીં, તારા બાપાનું હાર તો ઓખું છું, બીજા ધાબે ખાઈ નહીં આટા મારે જારો. હસબન્ડ વાઈફ પાસ પાસે બેઠા હતા, લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી, એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર ફોન ઉપર, અને જો ઉપડે પહેલાં કહ્યું મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ મેટ હોમ કહેતી નહીં, હું ઘેર જઉં. પેલી ફોન ઉપર જઈ દીધું કે હાય ઘેર જ છે, ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી, ડોટ ડાઈ થઈને કેમ કીધું હું ઘેર છું? વાઈફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમો નહીં મારો હતો. એક 75 વર્ષના કાકા, 70 વર્ષની કાકીને લઈ અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોંસો ખાવા ગયેલા. સરસ મજાનો પેપર મસાલા ઢોંસો મંગાવ્યો, ઢોંસો આવ્યો એટલે કાકાએ 50 બીજા ગેસ્ટ બેઠેલા, 50 બધા ટેબલો બધા પેક હતા, અને જેવો ઢોંસો એટલે કાકાએ તરત કાકીને કીધું કે ડાર્લિંગ ઢોંસો જલ્દી ખા, અને સ્વીટ હાર્ટ આ મૈસૂર મસાલા છે, સાહેબ ઠંડો પડશે ચોપડ થઈ જશે, પણ તું નહીં ખી શકે, અને હની અહીંના જેવો સંભાર તો તને વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં મળે, અને લવ આઈસ્ક્રીમ અહીં નથી ખાવો, ઢોંસો ખાઈ લે પછી આઈસ્ક્રીમ ખાવા પાર્લરમાં જઈશું. હા પેલું કહ્યું છે માર્બલમાં, માર્બલ સ્લેબમાં જઈશું આઈસ્ક્રીમ ખાવા, હા, અને પ્લીઝ સ્વીટ હાર્ટ જલ્દી કર. તો આજુબાજુ બેઠેલો વિચાર કે લુક એટ ધસ ઓલ્ડ મેન, 75 વર્ષે કેટલો પ્રેમ છે બધાને, કાકીને હની સ્વીટ હાર્ટ ડાર્લિંગ લવ કહે છે. સલા આપણે લગ્નને 4 વર્ષથી આપણે ખાનગીમ નહીં બોલી શકતા, જાહેરમાં મંડ્યા છે, મળવું પડે એ બંનેને. હસબન્ડ કહે કાકી ખાય છે, કોઈને ખાતા ખાતા ડિસ્ટર્બ ના કરાય, ખાઈ લે એટલે જઈશું. કાકી કહીને જ ધોવા ગયા, પેલા 2 જણ જઈને કાકાને પગે લાગ્યા, શું પ્રેમ છે કાકા તમારો આ ઉંમરે પણ કાકીને હની સ્વીટાર. કાકા કહેજો ડોશી નથી એટલે સાચું કહી દઉં, 15 વર્ષે ડોશીનું નામ ભૂલી ગયો, હવે પૂછવો લે તારું નામ શું, ઘરમાં મોટી બબાલ થાય, 15 વર્ષથી આવી તો ચાલે છે અને સારું લાગે છે અને મારું કામ થાય છે. અને ઘણા મને પૂછે છે જ્યારે હું પ્રોગ્રામ આવતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી, તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ હું જ્યાં હું હતો બધું ઓબ્ઝર્વેશન કરતો છું, કાલની દોડાદોડી કરે છે. તમારા અંગત સ્નેહીને ત્યાં, તમારા નજીકના સગાવાલાને ત્યાં લાસ્ટ આઈટમ છે, એટલે દીકરા દીકરીના લગ્ન પતે પછી એને ત્યાં જો મળવા જવું હોય ને સાહેબ તો અઠવાડિયામાં જઈ આવજો,
નહીં તો 1.5 મહિના પછી જજો. વચ્ચેના 100-2 મહિનાનો જે ડેન્જર ટાઈમ છે ને, એ ટાઈમ જેને ત્યાં લગ્ન પહેલાં ત્યાં નહીં જવાનું. એનું કારણ ખબર છે? લગ્નની વિડીયો સીડી અઠવાડિયામાં પેલા ઉતારીને આલી જ ના હોય. બોલો, ડબિંગ બાકી છે, એને એડિટિંગ કરવાનું છે, રિઝલ્ટ મારે સારો હોય પછી રાહ જુઓ. અને 1.5 મહિના પછી એ સીડી ઘરમાં હોધી જડતી ના હોય, ઘરવાળાની બધી ખંજવાળે 1.5 મહિનામાં પૂરી થઈ ગઈ હોય. બાકી એ બંનેને વચ્ચેના ટાઈમમાં તમે ગયા તો તમારે છોડિયા પાડી નાખે. તમે 10 મિનિટ બેસો ગયો અને તમારી 3 કલાક તપેલી ચડાવે. ઓ દિંકર, વી આર સો લકી. કેમ તમે બિલીવ નહીં કરો, 10 જ વાગે બેબીની લગ્નની સીડી આવીને તમે 1.5 વાગે આવ્યા. હવે આમાં આપણે લકી થયા? સંબંધ એવો આપણે નાય ના પડાય. આપણે બિહારીને જે બેબીની ધંગધડા વગરની સીડી ચાલુ કરે, આખી સીડીમાં આપણે હોધ્યા ચડતા ના હોઈએ, કોઈ ખૂણામાં ટ્યુ ટ્યુ વળીને પડ્યા હોઈએ. આ આપણી પોતો પાછો પીલીને કેમેરો કે નીકળી ગયો હોય. પેલા ભાભી તો રિમાઇન્ડ કરીને આપણે કે જો મારી બહેનની નાનાનો બાબો એટલાન્ટા થી આવ્યો ને, હવે તારી બહેનના નાનાના બાબાને મારે ક્યાં પછાડવો છે? આ સીડીમાં હું ક્યાં છું એ કે એટલે ઊભો થઈને જાઉં. ઊભા થઈએ ને તો પછી ગેટ સુધી પૂછો કેવી લાગી, એલા મગજના છોડિયા પડી ગયા. રાજ, આના કરતા જૂની સિસ્ટમના આલ્બમ સારા, સ્ટીલ ફોટોગ્રાફીના. આટલા જાડા આલ્બમો, આટલા મોટા હોય, એકવાર બબે તમારા ખોળામાં મૂકી દે તો વિડીયો કરતા સારા. એમ એકવાર એમાં ભાભીને ધ્યાન ના આપણે 3-3 પાના હામતા પલટાયો અને એમાંય ઝડપ કર્યો હોય ને એમાંય ઝડપ. ભાભી જરા પાણી પીવું છે. સાહેબ, ભાભી પાણી લેવા અંદર જાય, 10-10 પાના, 7-7, 4 સ્ટ્રોકમાં આલ્બમ ઊંચું અને વિડીયોમાં પાણી મંગાવો જોઈ. ભાભી પાણી લેવા જાય, પાછી રિમોટ લઈને જાય, પાછી આવીને આપણને કે ઓહો આટલું બધું કહ્યું, આટલું બધું કહ્યું. અરે તારે કહ્યું, અમે તો જોયું, અમને શું કરો પાછું માથે મારે છે. સાહેબ, આ ટીપ કોક દાડો કામ લાગે તો મને યાદ કરજો.